ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સિંકલ. દર્શક મિત્રો, આજકાલ લોકોમાં શિક્ષણને લઈ અને જાગૃતતા વધી રહી છે. લોકો પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશ મોકલતા પણ ખચકાતા નથી. અને તેમાં પણ જો MBBSની વાત કરવામાં આવે તો પહેલાની સરખામણીમાં હવે MBBSનું શિક્ષણ સરળ બની રહ્યું છે. એવી અનેક સંસ્થાઓ છે કે જે બાળકોના સારા ભવિષ્ય માટે અને ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરતી હોય છે. અને તેમાંની જ એક સંસ્થા એટલે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન, કે જે અનેક ક્ષેત્રે કાર્યરત છે. પરંતુ આજે આપણે વાત કરવી છે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે, કારણ કે મુસ્લિમ સમાજ એક અલગ ધર્મ, અલગ સંસ્કૃતિ અને રહેણી કરણી ધરાવે છે. આ સંપ્રદાય ધાર્મિક વિધિઓની ભજવણી બાબતે પણ ઘણો અલગ છે, અને જેના કારણે ઘણીવાર બાળકોને અભ્યાસમાં તાલમેલ બેસાડવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. પરંતુ હવે મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનને કારણે હવે મેડિકલ અભ્યાસમાં મુસ્લિમ વિદ્યાર્થીની પણ આગે કૂચ જોવા મળી રહી છે. તો આજે વાત કરીએ મુસ્લિમ વિદ્યાર્થીઓની સમસ્યા અને તેના સમાધાન વિશે. દર્શક મિત્રો, મુસ્લિમ વિદ્યાર્થીની સમસ્યા અને તેના સમાધાન વિશે આપણને વધુ જાણકારી આપવા માટે આપની સાથે જોડાઈ ગયા છે ગુલામ ખાન જુનેજા, પાર્ટનર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, અખ્તર ખાન મેવાડી, હેડ ઇન્ટરનેશનલ એડમિશન, અને ડોક્ટર સના વડવારિયા, એજ્યુકેશનલ એડવાઇઝર MBO. તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત છે. સૌપ્રથમ ગુલામજી, આપને પ્રશ્ન કરવા માંગીશ કે આજની જે 21મી સદીમાં મુસ્લિમ સમાજમાં મેડિકલ એજ્યુકેશનનું મહત્વ તમારી દ્રષ્ટિએ કેટલું મહત્વનું છે? ખાસ વાત કરવા જાઉં તો મુસ્લિમ સમાજમાં મેડિકલ એજ્યુકેશનનું એટલે કે ડૉક્ટર્સનું લાઈક બહુ અગત્યનો એમનો રોલ હશે. રીઝન એ છે કે અમારી સમાજમાં તમે જોવા જાઓ તો ડૉક્ટર્સ બહુ ઓછા છે. તમે કમ્પેરિઝન કરો લાઈક ગમે ત્યાંની, અમદાવાદની કમ્પેરિઝન કરો, કોઈ નાના ટાઉનની કમ્પેરિઝન કરો, ગુજરાત, ગુજરાતની બહાર બહુ ઓછા ડૉક્ટર્સ અને ડૉક્ટર્સની બહુ જરૂર છે. સમાજમાં ડૉક્ટર પેદા થશે તો એના કારણે એવું થશે કે સમાજમાં આરોગ્યની જાગૃતતા આવશે, લોકોને અવેરનેસ આવશે, પ્રિકોશન અવેશન. ભવિષ્યમાં ઘણા બધા રોગો આવે છે, ઘણા બધા ડિસીઝ આવે છે, જે રીતે આપણે જોયું COVID-19 એન્ડ ઓલ, તો એ લોકોને કેવું છે કે પબ્લિકને જાગૃત કરશે. હવે હું મારી જ વાત કરું તો અમારા એટલા બધા ફ્લેટની વચ્ચે એક જ ડૉક્ટર છે, તો એમની કોઈ પણ જરૂર પડતી હોય, કોઈ પણ રીઝન હોય તો ફટાફટ અમે લોકો બોલાવીએ છીએ, તો અમને બી બહુ લાઈક ઇઝીલી બધું કામ થઈ જાય છે, અને એ ફટાફટ ગાઈડ કરી અને શું કરવું શું નહીં ઇમરજન્સીમાં બી એ લોકો ટેક કર કરે છે. એટલે ઘણા બધા ડૉક્ટર્સની જરૂર રહેશે. બીજી ખાસ વસ્તુ કહું તો જે રીતે WHOનો રિપોર્ટ છે, ઘણા બધા સ્ટેટમાં કેવું છે કે એ સિસ્ટમ એવી છે કે WHOના રિપોર્ટ મુજબ 700 માણસો એક ડૉક્ટર્સ હોવા જોઈએ. હવે આપણે ઇન્ડિયામાં અને ગુજરાતમાં જોવા જઈએ તો ઘણા બધા સ્ટેટ એવા છે કે 30,000 લોકોમાં બી એક ડૉક્ટર નથી. એટલે ભવિષ્યમાં ડૉક્ટરને ઘણી બધી જરૂર છે અને ડૉક્ટરની જરૂર રહેવાની છે. બીજી વાત કરું તો અમારા જુહાપુરા જેવા એરિયામાં સપોઝ કે 8 લાખની પબ્લિક છે, અને 8 લાખની પબ્લિકમાં તમે ડૉક્ટર જોવા જાઓ તો તમને હાલ તમને 20 ડૉક્ટર નહીં મળે. એટલે ભવિષ્યમાં ડૉક્ટરને જરૂર રહેવાની છે અને રહેશે. એના કારણે અમે લોકોએ આ બધું રિસર્ચ કરી, અને અમારું બી એક ડ્રીમ છે કે મુસ્લિમ સોસાયટીને સારા ડૉક્ટર્સ આપીએ અને સારા ડૉક્ટર્સ પબ્લિકને ગાઈડ કરી. આ લોકોએ જે બહારવાની હાલ નીટની એક્ઝામ આપી છે અને એ લોકોએ 12th પાસ કર્યું છે, મેક્સિમમ લોકો સુધી અવેરનેસ પહોંચાઈ અને એવા સારા એવા ડૉક્ટર લોકોને ગાઈડ કરી અને ડૉક્ટર બનાવવાનું અમારું બી ડ્રીમ છે. અને અમારી સંસ્થા બી એના માટે તત્પર છે કે જે લોકોને ગમે ત્યારે કોઈ પણ જરૂર પડે તો અમે લોકો ઊભા રહેતા હોઈએ છીએ, અને સારા એવા ડૉક્ટર બનાવવા માટે અમે હંમેશા પ્રયત્ન કરતા રહીશું. બિલકુલ અખ્તરજી, હવે આપની પાસે આવીશું. આપને પૂછવા માંગીશું કે મુસ્લિમ સમાજમાં MBBS બનવા માટે વિદ્યાર્થી અને વાલીઓને ઘણી બધી ચિંતાઓ હોય છે, કારણ કે ડિફરન્ટ કલ્ચર, રહેવાનું, જમવાનું અને અનેક ચિંતાઓ. તમે એવા વિદ્યાર્થીઓ અને વાલીઓને શું કહેવા માંગો છો, કેવી રીતે તે લોકોએ ડોક્ટર બનવાનું સપનું પૂરું થઈ શકે? મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે, અને અમારી જે 40ની ફોરેન એજ્યુકેશન એક્સપર્ટની જે ટીમ છે, એમને ઘણું બધું રિસર્ચ કર્યું અને ઓબ્ઝર્વ કરીને જોયું કે મુસ્લિમ સમાજમાં વાલીઓ બહુ ચિંતિત હોય છે કે લાઈક કે એમને ઈમાનમાંથી ગુમરાહ થઈ જવું, આ તે બધું, હલાલ ફૂડ મળે છે કે નહીં, નમાઝની ફેસિલિટીઝ છે કે નહીં. તો એ બધું જોઈને અમે બધે ઘણું રિસર્ચ કર્યું અને જોયું કે કઈ યુનિવર્સિટીમાં અને કઈ કન્ટ્રીઝમાં થોડાક ઇસ્લામિક રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો થાય છે. તો એ પ્રમાણે અમે જોયું તો અમે એ મુસ્લિમ સ્ટુડન્ટ્સને એવી જ યુનિવર્સિટી પ્રોવાઈડ કરીએ છીએ કે જ્યાં એમને ઇઝીલી હલાલ ફૂડ મળી રહે, નમાઝની વ્યવસ્થા મળી રહે, યુનિવર્સિટીઝમાં નમાઝ માટે અલગથી રૂમ આપે, પછી લાઈક ફ્રાઈડે છે તો જુમ્માની એમને છુટ્ટી મળી રહે. તો બસ એ રીતે અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ કે લાઈક એ લોકો ઈમાનમાંથી ગુમરા ન થાય. બિલકુલ
ડૉક્ટર સના, આપણે પહેલાં જોતા હતા કે લોકો વિદ્યાર્થીઓ બાર સાયન્સ પછી BHMS, BAMS અને BDC જેવું કરતા હતા, પરંતુ હવે આ બધું નથી કરતા. વિદ્યાર્થીઓમાં આપણે જોયું છે કે MBBS કરે છે, અને MBBS કેમ હવે વિદ્યાર્થીઓની પહેલી ચોઈસ બની રહ્યું છે તે વિશે જણાવશો. તો હું એ કહેવા માગું છું કે આઈ એમ અ કન્સલ્ટન્ટ અને હું પોતે એક ડૉક્ટર છું, BHMS ડૉક્ટર છું. તો મને ખબર છે કે BHMS પછી મારા સાથે જે કલીગ્સ હતા મારા, એ પણ એબ્રોડ એડમિશન લીધું હતું. તો એ કમ્પ્લીટ કરીને અત્યારે એ જે જગ્યાએ છે અને હું જે જગ્યાએ છું, તો હું સમજી શકું છું કે ઇટ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. એમને અત્યારે કરીને એક્સપિરિયન્સ કરીને લોકો આવ્યા છે અહીંયા, અને સારું એવું ફાઇનાન્શિયલી અર્ન કરે છે. અને જે તે BHMS BAMS વાળા છે એને બહુ બધી પ્રોબ્લેમ્સ ફેસ થાય છે, અને તે માટે છે ને મારું આ સપનું પૂરું ન થયું. એના માટે મારી બેને પ્રીવિયસ યર નેક્સ્ટ આપેલી, અને મેં મારું ડ્રીમ પૂરું ન કર્યું. એના માટે મેં મારી સિસ્ટરને પ્રીવિયસ યર MBBSમાં એડમિશન દેવડાવી. બિલકુલ. થ્રુ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. જી બિલકુલ. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન લોકોને, વિદ્યાર્થીઓને ફ્રીમાં ગાઈડન્સ આપે છે. તો ગુલામજી, આપ જણાવશો કે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન એ કેવી રીતે ફ્રીમાં ગાઈડન્સ આપે છે, અને આ સાથે જ ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એ જોઈન્ટ થઈ શકે અને ગાઈડન્સ મેળવી શકે તે માટે કેવા કેવા સેન્ટરો છે, કયા કયા વિસ્તારમાં આવેલા છે તે વિશે જણાવશો. મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન છેલ્લા અક્ષર સાથે જે વાત કરીએ, 16-21 વર્ષથી ઓર્ગેનાઇઝેશન અમારું વર્ક કરે છે ડિફરન્ટ એરિયામાં. સપોઝ કે અમદાવાદમાં ગુરુકુલ અમારી હેડ ઓફિસ છે, તો ત્યાં આગળ લોકોને કનેક્ટ થવું હોય તો ડાયરેક્ટ લોકો અહીંયા પહોંચી શકે છે બાય એપોઇન્ટમેન્ટથી. અને બીજી વાત કરીએ તો પાલનપુરમાં બી અમારી બ્રાન્ચ ઓફિસ છે, ભરૂચમાં અમારી બ્રાન્ચ ઓફિસ છે, પારુલ યુનિવર્સિટી બરોડાની અંદર અમારી બ્રાન્ચ ઓફિસ છે, અને રાજકોટમાં અમારી બ્રાન્ચ ઓફિસ છે. એટલે ડિફરન્ટ એરિયામાં ડિફરન્ટ અમારા 40+ ટીમની કાઉન્સિલર છે. લોકો ફોન દ્વારા બી કનેક્ટ થઈ શકે છે, લોકો અમારી વેબસાઇટ દ્વારા બી કનેક્ટ થઈ શકે છે, અને લોકોને સાચું અને સચોટ અને શ્યોર માર્ગદર્શન મળી રહે એના માટે અમારી પ્રોફેશનલ અને ડૉક્ટર્સની ટીમ અમારી જોડે જોડાયેલી છે. એટલે બધી જગ્યાએ જે પણ લોકો જે રીતે કોન્ટેક્ટ કરી શકે એ રીતે અમારો કોન્ટેક્ટ થઈ શકે છે, અને શ્યોર અને સચોટ માર્ગદર્શન. અને બીજી વાત કરું તો ફોરેન એજ્યુકેશન, ખાસ કરીને મુસ્લિમ કમ્યુનિટીમાં એવું હોય છે લાઈક રશિયા જવું, જ્યોર્જિયા જવું, કઝાકિસ્તાનમાં એડમિશન લેવું, કિર્ગિસ્તાનમાં લેવું, ઉઝબેકિસ્તાન, નેપાલ, બાંગ્લાદેશ, ડિફરન્ટ કન્ટ્રી હોય છે. તો એ લોકો આ વસ્તુને લઈને બહુ વધારે કન્ફ્યુઝનમાં રહેતા હોય છે કે અમારે કઈ રીતે એડમિશન લેવું, શું પ્રોસેસ હોય છે. જે રીતે અખ્તર સરે આપણને વાત કરી કે ત્યાં નમાઝની ફેસિલિટી હશે કે નહીં, હલાલ ફૂડ મળશે કે નહીં, એ અમારામાં બહુ મોટો ક્વેશ્ચન આવેલો હોય છે. ત્યાં આગળ છોકરાઓનું ગ્રુપ મળશે કે નહીં, ત્યાં આગળ કેટલા છોકરાઓ એના ગ્રુપમાં સાથે હશે. તો આ બધી વસ્તુ અમે ધ્યાન રાખી અને એ લોકોને પ્યોર ગાઈડન્સ મળી રહે અને સારી કોલેજ મળી રહે. બીજી કે NMC જે 2021 જે રૂલ છે એ રૂલ ક્યાં આગળ ફોલો થાય છે એ રીતે ગાઈડ કરી અને સારા એવી કોલેજમાં અને સારી એવી યુનિવર્સિટીમાં અમે લોકો એડમિશન કરાવી આપીએ છીએ. અને એ લોકો અમારી વેબસાઇટથી અને અમારી ઓફિસ છે બધી ડિફરન્ટ સિટીમાં, તો એ લોકો કોન્ટેક્ટ કરી અને અમારો સંપર્ક કરી શકે છે અને અમને મળી શકે છે. બાય એપોઇન્ટમેન્ટથી મળવું એમને જરૂરી છે, કારણ કે આખા દિવસમાં કેવું હોય છે, બહુ ફ્લો હોય છે, એના કારણે લોકો વધારે હોય છે. તો તમારે બેસી રહેવું ના પડે એના માટે તમે જે અમારો નંબર લખેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મળી શકો છો. જી બિલકુલ. એટલે કે વિદ્યાર્થીઓ અને વાલીઓને ગાઈડન્સ જોઈતું હોય તો પણ અહીંયાથી મળી રહેશે. ગુલામજી, હવે પૂછવા માંગીશ કે વિદેશ અભ્યાસ જતા પહેલા વિદ્યાર્થી અને વાલીઓને હંમેશા ચિંતા હોય છે કે સુરક્ષિત હશે કે નહીં, ગર્લ્સ બોયઝ હોસ્ટેલ અલગ અલગ હશે કે નહીં, કેમ્પસ હોસ્ટેલ હશે કે નહીં, અને ત્યાં આગળ સેફટી સિક્યોરિટી માટે કોર્ડિનેટર હોય છે કે નહીં. તો આ 6 વર્ષના પ્રોગ્રામ દરમિયાન આ તમામ સમસ્યાનું સમાધાન શું? મેમ, સૌથી પહેલાં તો અમારી સંસ્થાની વાત કરું તો મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનું એક મોટો બેનિફિટ એ છે કે બધી યુનિવર્સિટી જેટલી બી લાઈક જે કન્ટ્રીમાં MBBS થાય છે 31થી વધારે યુનિવર્સિટીનું અમારું ડાયરેક્ટ ટાઈઅપ છે, ડાયરેક્ટ ટાઈઅપ અને ડાયરેક્ટ MOU થયેલા છે ત્યાંના. તો એમાં કેવું છે કે ડાયરેક્ટ ટાઈઅપ હોવાના કારણે કોઈ પણ મીડિયેટર વચ્ચે નથી, એટલે કોઈ પણ સ્ટુડન્ટને કોઈ બી તકલીફ થાય 6 વર્ષમાં, કોઈ પણ કામ પડે, કોઈ પણ ઇમરજન્સી હોય કે કોઈ પણ સબ્જેક્ટિવ કે એકેડેમિક એને નોલેજ જોઈતું હોય તો ઇઝીલી અમે સીધે સીધું એમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. બીજી વાત આવે છે ત્યાં આગળ હોસ્ટેલ ગર્લ્સ અને બોયઝ માટે, તો ઓલમોસ્ટ યુનિવર્સિટી 99% યુનિવર્સિટી એવી છે કે ઇન કેમ્પસની અંદર હોસ્ટેલ છે, ગર્લ્સ અને બોયઝ માટે અલગ અલગ હોસ્ટેલ છે. ખાસ વસ્તુ રહેતી હોય છે જે રીતે અખ્તર સરે વાત કરી હલાલ ફૂડની, તો અમારી મુસ્લિમ કોમ્યુનિટીમાં જે લોકો આવતા હોય છે અમને આ બધી વસ્તુનું નોલેજ છે, એના કારણે અમે લોકો હલાલ ફૂડ કઈ કોલેજમાં ઇઝીલી મળી રહેશે, એ લોકોને નમાઝની વ્યવસ્થા કઈ કોલેજમાં ઇઝીલી મળી રહેશે, એ લોકોને લાઈક વાત કરીએ આપણને ગર્લ્સ માટે હોસ્ટેલની, તો ગર્લ્સ હોસ્ટેલ ક્યાં આગળ અલગ અલગ હશે એ અમે રિસર્ચ કરી અને મોકલતા હોઈએ છીએ. બીજી ખાસ વસ્તુ કહું કે ત્યાં આગળ સિક્યુરિટી અને સેફટીની, તો લાઈક આપણને બધાને ખબર છે કે ઇન્ડિયા બહાર કોઈ પણ કન્ટ્રી એવું નથી, ત્યાં આગળ રૂલ્સ અને રેગ્યુલેશન એટલા સ્ટ્રોંગ છે એના કારણે સેફટી અને સિક્યુરિટીમાં કોઈ આગળ વાંધો આવતો નથી. બીજી વાત હું ખાસ કરવા માગું કે આપણને ત્યાં આગળ ગર્લ્સ માટે, તો ગર્લ્સ માટે ગર્લ્સ કોઓર્ડિનેટર હોય છે, બોયઝ માટે બોયઝ કોઓર્ડિનેટર હોય છે, અને ઓલમોસ્ટ કોલેજમાં અમારા ઇન્ડિયન કોઓર્ડિનેટર ત્યાં રહે છે, એ લોકો જોડે 24 અવર્સ
કે કોઈ પણ એમને કામ પડે, કોઈ પણ તકલીફ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ લોકો ડાયરેક્ટ એમને કોઓર્ડિનેટર, ઇન્ટરનેશનલ જે કોઓર્ડિનેટર હોય છે એમનો સંપર્ક કરી અને એમને સમાધાનનું લઈ શકે છે. બીજી વાત કરીએ કે સપોર્ટનું, તો છ વર્ષ માટે અમારી સંસ્થા એ લોકોના ટચમાં રહે છે. એ લોકોના એકેડેમિક રિવ્યૂ અને રેકોર્ડ એ અમે લોકો કરતા હોઈએ છીએ અને પેરેન્ટ્સ સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો આ વસ્તુનું હજી સુધી કોઈ પણ પબ્લિક યા તો કોઈ પણ પેરેન્ટ્સને હજી સુધી કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. અને બીજું કેવું છે કે અમારી સંસ્થામાંથી બધી કોલેજમાં ઓલમોસ્ટ ગ્રુપ બનાવીને અમે લોકો મોકલતા હોઈએ છીએ. એટલે એ લોકો ગ્રુપમાં સ્ટડી કરતા હોય છે, એટલે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ એ લોકોનું ગ્રુપ બની જતું હોય છે. એટલે આ બધી વસ્તુઓમાં બી વધારે ટેન્શન કે એવું વિચારવા જેવું રહેતું નથી. બિલકુલ, એટલે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં વિદ્યાર્થીઓની તમામ સમસ્યાનું સમાધાન છે. અનેક સુવિધાઓ ખાસ કરીને મુસ્લિમ સમાજના જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમને મળી રહી છે. અખ્તરજી, તમે અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને મોકલ્યા છે અને તમારી જે ઓર્ગેનાઇઝેશન છે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન, તેના થકી કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી વિદેશ ગયેલા છે? આ લોકોને શું સર્વિસ ત્યાં પૂરી પાડો છો અને આ વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં પ્રેક્ટિસ કરે છે? અત્યાર સુધીમાં અમારી કન્સલ્ટન્સી થ્રુ 4000થી વધુ વિદ્યાર્થીઓ રિસેન્ટલી મેડિકલ, ફોરેનમાં મેડિકલ અભ્યાસ કરી રહ્યા છે. અને ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે પોતાનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી અને સારી એવી જગ્યાએ એઝ અ ડૉક્ટર પ્રેક્ટિસ બી કરી રહ્યા છે. અને અમારી જે સર્વિસીસ છે, અમારો કોન્સેપ્ટ જે છે ને એ બહુ ડિફરન્ટ છે. લાઈક સ્ટુડન્ટ્સને અમે ડાયરેક્ટ નથી મૂકતા, કારણ કે સ્ટુડન્ટ્સ જ્યારે મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરવા જાય છે તો કેવું થાય છે કે 3 મહિના તો એમને બેઝિક શીખતા જતા રહે છે. તો એના માટે અમે શું કરીએ કે સ્ટુડન્ટ્સને મોકલતા પહેલાં અમે સૌથી પહેલાં 40 દિવસનું પ્રી મેડિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવીએ છીએ, જેમાં સ્ટુડન્ટ્સને શરૂઆતથી મેડિકલ અભ્યાસનું બેઝિક ટ્રેનિંગ આપીએ છીએ. MBBSના લેક્ચર્સ હોય છે, હોસ્પિટલની વિઝિટ હોય છે જેમાં લાઈવ પ્રેક્ટિકલ્સ જોઈ શકે છે, પછી સ્પોકનના ક્લાસીસ થાય છે. કેમ કે આપણે જોઈએ છીએ કે મેડિકલ અભ્યાસ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ હોય છે, તો શું છે કે 40 દિવસના પ્રોગ્રામ કરાવીએ છીએ અને સ્ટુડન્ટનું આખું જે બેઝિક છે એ અમે અત્યારથી તૈયાર કરીએ છીએ. અને જ્યારે સ્ટુડન્ટ જાય છે ત્યારે અમે એમને એકલા નથી મૂકતા. જેમ ગુલામ સરે વાત કરી, અમે સ્ટુડન્ટ્સને ગ્રુપ ડિપાર્ચર કરીએ છીએ, એમની સાથે ફોરેન કન્ટ્રીઝમાં જઈએ છીએ, ત્યાં 15 દિવસ રોકાઈએ છીએ, ત્યાં એમને સિટી ટૂર, કેમ્પસ ટૂર, યુનિવર્સિટી ટૂર, પછી ત્યાં એમનું લોકલ સિમ કાર્ડ છે, લોકલ બેંક એકાઉન્ટ છે, એ બધી પ્રોસેસ પતાવી અને પછી 15 દિવસ પછી અમે રિટર્ન આવતા હોઈએ છીએ. બિલકુલ, એટલે કે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન છે તમામ જે મુસ્લિમ વિદ્યાર્થીઓ છે ખાસ કરીને તેમના માટે ખૂબ જ સગવડ ભર્યું છે, ખૂબ જ મદદરૂપ છે. હવે અનેક એવા વિદ્યાર્થીઓ હશે, વાલીઓ પણ હશે કે જે આજનો આપણો આ કાર્યક્રમ નિહાળી રહ્યા હશે અને તેમને હવે પ્રશ્ન થતો હશે કે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કેવી રીતે કરવો. તો ગુલામજી, આપને પ્રશ્ન કરવા માંગીશ કે જો કોઈ પણ વિદ્યાર્થી અથવા તો વાલીઓને ગાઈડન્સ જોઈતું હોય અથવા તો આપનો સંપર્ક કરવો હોય તો કઈ જગ્યા છે, કેવી રીતે આપનો કોન્ટેક્ટ કરી શકે? મેમ, જે રીતે મેં આપને કીધું કે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો સંપર્ક કરવો હોય તો અમારી અમદાવાદમાં ગુરુકુલ ઓફિસ છે, થલતેજની બાજુમાં ગાંધીનગર ગિફ્ટ સિટી રાધે ઇન્ફિનિટીમાં અમારી ઓફિસ છે, પાલનપુર બનાસકાંઠાવાસીઓ માટે પાલનપુરમાં અમારી ઓફિસ છે, મહેસાણામાં અમારી ઓફિસ છે, ભરૂચમાં અમારી ઓફિસ છે, પછી તમે વાત કરો તો વડોદરામાં અમારી ઓફિસ છે. એટલે લોકો ડાયરેક્ટ ઓફિસે આવીને બી ઇન્ક્વાયરી કરી શકે છે. અગર કોઈને વધારે કન્ફ્યુઝન છે તો અમારા પર્સનલ નંબર અમારી વેબસાઇટ ઉપર મૂકેલા છે, અમારા બ્રોશરમાં છે અને લાઇન ઉપર બે નંબર ચાલે છે, એ નંબરથી એપોઇન્ટમેન્ટ લઈ બાય એપોઇન્ટમેન્ટ એ લોકો આવી શકે છે. એટલે ડિફરન્ટ ડિફરન્ટ એરિયામાં બાય ફોનથી એ લોકો કાઉન્સિલિંગ કરી શકે છે. અને આના માટે છે ને મેમ, કાઉન્સિલિંગ અમે કોઈ ચાર્જ નથી લેતા, એકદમ ફ્રી કાઉન્સિલિંગ છે. એ લોકો 2 કલાક બેસે 1 કલાક બેસે એમના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અમે એક જ જગ્યાએ આપીએ છીએ. અને કોઈ લોકો ક્યારેક ફોન કરી શકે છે તો ફોન પર બી અમે કાઉન્સિલિંગ કરીએ છીએ અને એ ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટ છે. અમારો એક ટાર્ગેટ જ અમારો એક છે કે મેક્સિમમ મુસ્લિમ ડોક્ટર બને અને એક સારા ડોક્ટર આવે અને સમાજની સેવા કરે અને સમાજને બહુ આગળ લઈ જાય. એના માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને એના માટે અમે પ્રયત્ન કરતા રહેશું. તમે બાય ફોન નંબરથી બી અમારી સાથે જોડાઈ શકો છો. બિલકુલ ડૉક્ટર સરના, વિદેશ અભ્યાસ માટે જે લોકો વિચારતા હોય છે, જે લોકો નીટની પરીક્ષામાં પાસ થયેલા હોય અને આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ MBBSનું સપનું છોડી અને કોઈ પેરામેફિકલ પ્રોગ્રામનું વિચારતા હોય તો તેવા વિદ્યાર્થીઓને તમારું શું સજેશન છે? તો જેમ મેં પહેલાં કીધું કે પેરામેડિકલ, BHMS, BAMS, BDS જે બધી છે એ ફિલ્ડમાં એક્સપોઝર તમને પછી નથી મળતો. MBBS પછી તમે ઘણી બધી ફિલ્ડ્સ છે જેમાં તમે MD, MS કરી શકો છો અને સર્જન પણ બની શકો છો. તો પેરામેડિકલમાં BAMS અને BDSમાં એક્સપોઝર નથી હોતું. MBBS પછી છે ને તમે ઘણા બધા MD કરી શકો છો, સર્જન બની શકો છો, તો ઘણું બધું એક્સપોઝર હોય છે. ગાયનેક છે, પીડિયા છે, તમે ઘણા બધા. અને મુસ્લિમ સમાજમાં જે લેડીઝ હોય છે એને બહુ બધી પ્રોબ્લેમ આવતી હોય છે કે મેલ ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડે છે. તો મારું સજેશન એ છે કે અમે બધાને, મુસ્લિમ લેડીઝ છે, ગર્લ્સ છે, એ લોકોને વધારેમાં વધારે એજ્યુકેટ કરી અને MBBS ડૉક્ટર બને, જેથી એ લોકો ગાયનેક કરી શકે અને આગળ ઘણી બધી ફિલ્ડમાં આગળ વધી શકે. તો જે
પર્સન છે એને પ્રોબ્લેમ ન આવે. બિલકુલ, ખૂબ મહત્વની વાત આપે કહી. હવે ગુલામજી, આપને પ્રશ્ન કરવા માંગીશ. એનએમસી ગાઈડલાઈન 2021ને લઈ અને વિદેશ અભ્યાસ અર્થે વાલીઓ અને વિદ્યાર્થીઓની ઘણી બધી મૂંઝવણ હોય છે, તેના વિશે આપનું શું કહેવું છે? મેમ, એનએમસી ગાઈડલાઈન 2021નું એક ગેજેટ હતું નેશનલ મેડિકલ ઓફ કાઉન્સિલનું, અને એ લોકોએ એવું કીધું છે કે આ બધા અમારી જોડે ફોન ટેલિફોનિક કોલ આવતા હોય છે, એ લોકો ડાયરેક્ટ ફેસ ટુ ફેસ ઇન્કવાયરી આવતી હોય છે, તો હું એક અહીંયાથી તમને એક મેસેજ આપવા માંગુ છું. બધા વાલીઓનો એક કન્સર્ન હોય છે કે એનએમસી ગાઈડલાઈન 2021 આને લઈને લોકોને કન્ફ્યુઝન હોય છે, તો એ લોકોનો બી સમાધાન પ્રશ્નનો છે. અને આ લોકો અમે લાઈક આ કન્ટ્રી કોઈ કન્ટ્રી વેલિડ છે, કયા કન્ટ્રી વેલિડ નથી, એ બી અમે ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ. અને ખાસ કરીને એનએમસીના જે 5 મુદ્દા છે એની વાત કરું તો સૌથી પહેલાં એ લોકોનો કન્સર્ન છે એનએમસીનો કે તમે જ્યાં બી એમબીબીએસ કરવા જાઓ છો ત્યાં ઇંગ્લિશ મીડિયમમાં હોવું જોઈએ, ફર્સ્ટ કન્સર્ન એ છે. બીજો કન્સર્ન એનએમસી ગાઈડલાઈનનો એવો છે કે તમે જ્યાં બી એમબીબીએસ કરવા જાઓ છો ફોરેન કન્ટ્રીમાં એ 4.5 વર્ષનું મિનિમમ હોવું જોઈએ, એટલે કે 54 મંથનો કોર્સ હોવો જોઈએ. ત્રીજો ક્વેશ્ચન એ લોકોનો એવો છે કે તમે જે બી ઇન્સ્ટિટ્યૂશનમાં એમબીબીએસ કરો છો કે જે બી યુનિવર્સિટીમાંથી તમે એમબીબીએસ ભણો છો ફોરેનમાંથી, ત્યાં તમારો 4.5 વર્ષનો કોર્સ પ્લસ ઇન્ટર્નશીપ તમારી ત્યાંથી જ થયેલી હોવી જોઈએ. અને એના પછી એ લોકો રિટર્ન આવી અને અહીંયા નેક્સ્ટ 1ની એક્ઝામ આવે છે, એના પછી ઇન્ટર્નશીપ કરે છે અને નેક્સ્ટ 2ની એક્ઝામ આપવાની હોય છે. બીજી ખાસ વાત આપણે કરીએ કે ફોરેન એમબીબીએસનો જે કોર્સ છે એ તમે કોલેજ વચ્ચેથી તમે ટ્રાન્સફર લઈ શકતા નથી, એટલે એમબીબીએસમાં એડમિશન લેતા પહેલાં વાલીઓને ખાસ વિચારવાનું હોય છે કે તમે જે કોલેજમાં એડમિશન લો છો એ કોલેજ જોઈ વિચારી કોલેજમાં તમે રહી શકશો, તમારું ગ્રુપ છે, તમારા કોન્ટેક્ટ છે, એજન્ટ તમારો સ્ટ્રોંગ છે, તો તમારે ટ્રાન્સફર લેવાની જરૂર નહીં પડે, કારણ કે ટ્રાન્સફર પછી વેલિડ નથી થતું. અને પાંચમો અગર પોઈન્ટ કહું હું તો એનએમસી ગાઈડલાઈનનો પોઈન્ટ મહત્વનો છે કે તમે જે બી કન્ટ્રીમાં એમબીબીએસ કરવા જાઓ છો એ કન્ટ્રીનું તમને લાયસન્સ મળવું જોઈએ, પ્રેક્ટિસ ટુ લાયસન્સ, પછી જ તમે ઇન્ડિયામાં આવી શકશો. એટલે આ જે મેઇન કન્સર્ન છે એ ખરેખર ધ્યાનમાં રાખી અને એમબીબીએસ કરવા માટે જવું પડે છે. બીજી ખાસ વસ્તુ કહું કે લાઈક સના મેડમે જે રીતે વાત કરી કે બીએચએમએસ, બીએએમએસ અને બીડીએસ અને બીએનવાયએસ આ મેડિકલનો એક્સપોઝર નથી, રીઝન શું છે કે 2021 પછી ગવર્મેન્ટે નેક્સ્ટ ફરજિયાત કરી નાખી છે. તમે બીએચએમએસમાં એડમિશન લો છો કે બીએએમએસમાં કે એમબીબીએસમાં કે ઇન્ડિયામાં ગમે ત્યાં લો છો, બધા કોર્સ પછી તમારે નેક્સ્ટ આપવી કમ્પલસરી છે. હવે લોકોને કેવું થાય કે લોકો 25 લાખ, લોકો 30 લાખ ખર્ચીને લોકો આયુર્વેદિકમાં એડમિશન લે અને છેલ્લે જ્યારે બહાર આવવાનું થાય ત્યારે એને નેક્સ્ટ એક્ઝામની જરૂર પડે, તો બેટર છે કે ફોરેન કેમ ના જવું જોઈએ, કારણ કે ફોરેનથી બી જે લોકો એમબીબીએસ કરે છે ઘણી બધી એવી યુનિવર્સિટી છે કે જે 20 લાખમાં, 22 લાખમાં, 25 લાખમાં એટલામાં તમારું એમબીબીએસ આખું પૂરું થતું હોય છે, અને એમાંથી તમારે રિટર્ન આવીને નેક્સ્ટ આપવાની છે. બધાના એક્ઝામ સેમ છે, કરિકુલમ સેમ છે, એક્સપોઝર ઇવન ફોરેનના વધારે છે. ફોરેનના એક્સપોઝરની વાત કરીએ તો કેવું હોય છે કે ત્યાં આગળ તમે એમબીબીએસ કરો ડિફરન્ટ ડિફરન્ટ કન્ટ્રીના સ્ટુડન્ટ જોડે તમારે ભણવાનું થાય, ડિફરન્ટ ડિફરન્ટ એરિયામાંથી, ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેટમાંથી, ઇન્ડિયાથી આવતા હોય એ લોકો જોડે તમારે ભણવાનું થાય, ગ્લોબલ એક્સપોઝર મળે, કોલેજમાં ઇક્વિપમેન્ટ બહુ મોટા લેવલે હોય છે, ત્યાં આગળ લાઈક સિસ્ટમ લાઈક ગવર્મેન્ટ એ લોકોને બહુ સપોર્ટ કરે છે ભણવા માટે. યુનિવર્સિટીની ફીસ માત્ર 1,80,000થી સ્ટાર્ટ થાય છે, તો કેવું છે કે એ લોકો એકદમ એની પર્સનાલિટી ડેવલપ અલગ લેવલ ઉપર થતી હોય છે, તો ત્યાંથી એક ડોક્ટર બનીને આવે તો એનો ઇંગ્લિશ એન્ડ બધું મજબૂત થઈ જતું હોય છે. તો અગેન કેવું છે કે એનએમસીમાં એ લોકો બહુ સારું પરફોર્મ કરશે જે નેક્સ્ટની એક્ઝામ છે. અને ઈવન કોઈ સ્ટુડન્ટને એવું છે કે અગર ઇન્ડિયા નથી આવું, યુએસએમબલી છે, પ્લેબ છે, એમઆરસીપી છે, એમસીસીક્યુની એક્ઝામ છે, ડીએચએની એક્ઝામ દુબઈ માટે છે, જર્મનીની ફાકાટ માટે એક્ઝામ છે, એને અગર ત્યાં આગળ જવું છે તો એને ઇન્ડિયા આવવાની જરૂર જ નથી, કારણ કે ત્યાંથી લાયસન્સ લઈ અને એક્ઝામ ક્વોલિફાઈ કરીને ડાયરેક્ટ એ લોકો ફ્લાય થઈ શકે છે. તો એ બી ઓપોર્ચ્યુનિટી ડોક્ટર્સ માટે બહુ સારી છે. તો આવી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી અને ઘણું બધું માર્ગદર્શન એ લોકો જ્યારે અમને મળતા હોઈએ છીએ એટલે અમને 1 બાય 1 બેસી અને અમે એમને ગાઈડ કરી અને સમજાવી અને એ લોકોને મોકલતા હોઈએ છીએ. તો આ બધી ઘણી બધી વસ્તુઓની અને એનએમસી ગાઈડલાઈનને લઈને ખાસ કરીને ચિંતા નથી, કારણ કે આનું સચોટ અને પાક્કું માર્ગદર્શન તમે જ્યારે આવશો ત્યારે બી અમે લોકો તમને પ્રોવાઈડ કરીશું. બિલકુલ. હવે આપની પાસેથી થોડું એમડીઓ વિશે જાણવું છે કે એમડીઓ એ શું છે અને ખાસ કરીને જે મુસ્લિમ વિદ્યાર્થીઓ છે તેમના માટે એમડીઓ શું સુવિધા પૂરી પાડે છે? અખ્તરજી, આ વિશે આપ જણાવશો. ફર્સ્ટ ઓફ કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન છેલ્લા 16 વર્ષથી મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રે એડમિશન કરે છે અને અત્યાર સુધીમાં 4,000થી વધુ વિદ્યાર્થીઓનું જે ડૉક્ટર બનવાનું સપનું છે એ મેકિંગ ડૉક્ટર્સ ઓર્ગેનાઇઝેશન થ્રુ સાકાર બી થયું છે. અને ઘણા એવા ડૉક્ટર્સ છે જે પોતે પોતાનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરી અને સારી એવી જગ્યાએ એઝ અ ડૉક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે. એમ્સમાં છે, પછી આપણે આર્મીમાં પણ એઝ અ ડૉક્ટર તરીકે અમારી કન્સલ્ટન્સી થ્રુ બનેલા ડૉક્ટર્સ છે. અને છેલ્લા 16 વર્ષથી અમારો એક જ કોન્સેપ્ટ છે જે મેં પહેલાં કહ્યું કે અમે સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ એડમિશન કરીને ડાયરેક્ટ નથી મોકલતા, એ લોકોને સૌથી પહેલાં તૈયાર કરીએ છીએ. કારણ કે ઘણા એવા કેસીસ ત્યાં કે જેમાં સ્ટુડન્ટ્સ આપણે કહેવાય છે કે મેડિકલ અભ્યાસમાં એડમિશન તો લઈ લે છે, પછી કેવું થાય કે 3જા વર્ષમાં એમને પ્રેક્ટિકલ્સ આવે છે. હવે શરૂઆતથી વાલીએ 2 વર્ષની ફીસ તો ભરી નાખેલી હોય અને છોકરાઓ કે મારે ડૉક્ટર બનવું છે, 3જા વર્ષે સડનલી એમની સામે પ્રેક્ટિકલ્સ આવે અને ડેથ બોડી છે, પછી આપણે જે કહેવાય છે કે
ઇન્જેક્શન છે, બ્લડ છે, જુઓ એટલે છોકરાઓને અમુક ટાઈમે કેવું થાય, ચક્કર આવે છે, ગભરાઈ જાય છે, અને પછી કહેશે વાલીને મારાથી નહીં થાય. એટલે શું થાય કે શરૂઆતથી જ એ લોકોને અમે અહીંયાથી જ તૈયાર કરીએ છીએ. 40 દિવસ અહીંયા હોસ્પિટલની વિઝિટ છે, હ્યુમન બોડી બતાવીએ, પછી ઇન્જેક્શન છે, આ તે બધું બ્લડ બતાવીએ, એટલે અત્યારથી જ એ લોકોને કોન્ફિડન્સ આવે કે ઇન ફ્યુચર મારે આ ફિલ્ડમાં વર્ક કરવાનું છે. તો આ અમારો સૌથી એક ડિફરન્ટ કોન્સેપ્ટ છે જે અમે દર વર્ષે ચલાવીએ છીએ, અને એની કોઈ પણ ફીસ નથી. ફ્રી ઓફ કોસ્ટિંગમાં અમે આ પ્રી મેડિકલ ટ્રેનિંગ ચલાવીએ છીએ. બિલકુલ. હવે સારા શિક્ષણની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સારા શિક્ષણ માટે સારું એવું નાણાકીય ભંડોળ હોવું પણ તેટલું જ જરૂરી છે. ગુલામજી, આપ જણાવશો કે વિદેશ અભ્યાસ અર્થે કઈ કઈ લોન મળે છે અને તેના માટે આપની જે સંસ્થા છે શું સપોર્ટ કરે છે? મેમ, લોનની વાત કરીએ અને આજે આપણે ખરેખર મુસ્લિમ સોસાયટી માટે બેઠા છીએ, તો મુસ્લિમ સમાજ માટે ખાસ કરીને વાત કરીએ તો 2 પ્રકારની લોન છે. એક મુસ્લિમ અલ્પસંખ્યક માઇનોરિટી લોન ગાંધીનગર અલ્પસંખ્યક વિભાગ મારી થતી હોય છે, અને એ 15 લાખની MBBS કરવા જે લોકો એબ્રોડ જાય છે એ લોકોને જ મળતી હોય છે. અને 15 લાખની લોન, એના માટે તમારા પર્સન્ટેજ રિક્વાયરમેન્ટ 50% છે, અને લોનનો સપોર્ટ, લોનનું ફોર્મ ભરી આપવાનું, લોન માટે ગાઈડ કરવાના, લોન માટે એ લોકોને જિલ્લા પંચાયતમાં મોકલવાના, તો અમારા કાઉન્સિલર કે અમારા ટીમમાંથી એ લોકોને ગાઈડ કરી અને પ્રોપર સપોર્ટ કરે છે અને લોન કરાવી આપે છે. કે જે લોકોને સપોઝ કે કોઈ કોલેજમાં જાય છે અને 20 લાખનો ખર્ચો છે, રહેવાનો, જમવાનો, કોલેજ, ટ્યુશન ફીસ, ફ્લાઇટ ટિકિટ એન્ડ ઓલ, તો 15 લાખની લોકોને લોન મળે છે, તો એમને ખરેખર 5 કે 6 લાખ રૂપિયા જ કાઢવાના આવે છે. અને એ લોકો BSc કે MSc કે વોટ એવર બીજા ફિલ્ડમાં BHMS BMS કરશે તો બી એટલો ખર્ચો ડિફરન્ટ એ લોકોને થઈ જતો હોય છે. તો લોન માટે અમે સારો સપોર્ટ કરીએ છીએ. એક બીજી લોન છે OBCમાં, જે મુસ્લિમ કમ્યુનિટી OBCમાં આવતા હોય અને જે મુસ્લિમ કમ્યુનિટી EWSમાં આવતા હોય અને ઓપન કેટેગરીમાં આવતા હોય, એના માટે આપણને ગાંધીનગરથી EWS અને OBCની લોન મળે છે. એ બધા લોકોને મળે છે, લાઈક મુસ્લિમ હોય કે કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય. એના માટે અમુક ક્રાઇટેરિયા હોય છે કે તમારી 6 લાખથી ઓછી ઇન્કમ હોવી જોઈએ, તમારે લાઈક એક પ્રોપર્ટી મોર્ગેજ કરાવવાની હોય છે એ હોવું જોઈએ, અને ડિફરન્ટ ડિફરન્ટ થોડા ઘણા ક્રાઇટેરિયા છે. અને એના માટે બી અમે પ્રોપર ગાઈડ કરી અને લોન ના આવે ત્યાં સુધી અમે સતત એમના ટચમાં રહી અને એમને ગાઈડ કરી અને લોન અપાવવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને લોન પ્રત્યે અવેરનેસ બી અમે કરીએ છીએ કે લોકોને ખરેખર લોન લેવી જોઈએ. એનું રીઝન એ છે કે અગર તમારી 4.5 લાખથી ઓછી ઇન્કમ છે તો લોનનો કોઈ વ્યાજદર જ નથી, અને એ લોન તમારે 6 વર્ષ સુધી પે બી નથી કરવાની, 6 વર્ષ પછી પે કરવાની છે જ્યારે ડોક્ટર બની અને રિટર્ન આવે ત્યારે. ખાસ વાત કરું કે કોઈની સપોઝ કે 4.5 લાખ કરતાં વધારે ઇન્કમ છે તો એને 4% સાદા વ્યાજે આપણી ગુજરાત ગવર્મેન્ટ લોન આપે છે, ઓનલી જે લોકો MBBS કરવા એબ્રોડ જાય છે એટલા માટે. ઇન બિટવીન કેવું છે કે ગવર્મેન્ટ બી આપણને સપોર્ટ કરે છે કે તમે ખરેખર ભણો અને બહારથી બી ભણીને આવો તો અમે લોન આપીશું, અને બધાએ લોન લઈ અને ભણવું જોઈએ. અને એ 6 વર્ષ પછી ચૂકવણી કરવાની આવે છે, એટલે MBBS બન્યા પછી એ ચૂકવણી ઇઝીલી થઈ જાય છે. બધા 25-30 હજારનો ઇન્સ્ટોલમેન્ટ આપે છે, એટલે લોકો કરી શકે છે અને ખરેખર લેવી જોઈએ લોન. અને એના માટે અમે પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર સલાહ સૂચન બી આપને આપીએ છીએ પેરેન્ટ્સને. બિલકુલ. ગુલામજી, આમ તો ઘણા બધા ફાયદા આપે જણાવ્યા કે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનમાંથી લોન મળે છે, વિદ્યાર્થીઓ માટે સારી એવી સુવિધા છે, સગવડ છે, પરંતુ આ શા માટે તમારું આ ઓર્ગેનાઇઝેશન વિદ્યાર્થીઓ અને વાલીઓની પહેલી પસંદ બન્યું છે તે વિશે જણાવશો? મેમ, MDO તો ઓલવેઝ સ્ટુડન્ટની પહેલી પસંદ જ છે. એનું રીઝન એક એ છે કે ગુજરાતમાં લાસ્ટ 5 વર્ષથી અમે લોકો એકમાત્ર એવી સંસ્થા છે કે સૌથી વધારે સ્ટુડન્ટ ફોરેનમાં મોકલે છે. પહેલો ક્વેશ્ચન લાઈક આન્સર તમારો આ છે. બીજી વસ્તુ હું તમને કહું તો જે રીતે અખ્તર સરે વાત કરી કે જતાં પહેલાં સ્ટુડન્ટને અમે છે ને તૈયાર કરીએ છીએ, અને એ ઓરિએન્ટેશન પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ચલાવીએ છીએ. એમાં બેઝિક ઇંગ્લિશ આવી ગયું, બેઝિક મેડિકલ ડિક્શનરી આવી ગઈ, મેડિકલ ટર્મિનોલોજી આવી ગઈ, મેડિકલ વર્ડ્સ આવી ગયા. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ કેવું હોય, ગુજરાતી મીડિયમમાંથી આવતા હોય તો એમને મેડિકલ સ્પેલિંગ બી ઘણા બધા નથી આવડતા હોતા. તો 40 દિવસનો પ્રોગ્રામ કરાવીએ છીએ. 40 દિવસના પ્રોગ્રામમાં કેવું થાય કે છોકરીઓનો ગ્રુપ બની જાય, એક કોલેજમાં જતા હોય એમનું ગ્રુપ બની જાય, પેરેન્ટ્સનું ગ્રુપ બની જાય, સ્ટુડન્ટ નું ગ્રુપ બની જાય. તો અગેન કેવું છે કે એના માટે બધું ઇઝી થઈ જાય. 40 દિવસ અહીંયા હોસ્ટેલમાં રહે અમદાવાદમાં, એટલે પેરેન્ટ્સ માટે બી ઇઝી થઈ ગયું કે મારું છોકરું 40 દિવસ અમદાવાદમાં રહે છે તો રશિયા બી રહી શકશે, જ્યોર્જિયા બી રહી શકશે, કઝાક, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, USA છે, ગમે ત્યાં છોકરું રહી શકશે અને એનું ગ્રુપ બની ગયું છે, એટલે ઇઝી થઈ જાય. બીજી વાત તમને કહું તો ખાસ કરીને એકેડેમિક અમે બહુ સપોર્ટ કરીએ છીએ. છોકરાઓને ફર્સ્ટ ઇયરમાં જ્યારે જાય એટલે એપ્લિકેશન આપતા હોઈએ છીએ ભણવા માટે. અહીંયા અમે 40 દિવસ ભણાવીએ છીએ ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રી અને જે ફર્સ્ટ ઇયરના લાઈક એનાટોમીનો સબ્જેક્ટ છે. હોસ્પિટલ વિઝિટ કરાવીએ છીએ, હોસ્પિટલમાં પ્રેક્ટિકલ કરાવીએ છીએ. તો કેવું છે કે પેરેન્ટ્સનું, સ્ટુડન્ટનું, ડિફરન્ટ ડિફરન્ટ એરિયામાંથી આવતા એવા સ્ટુડન્ટનું ગ્રુપ બની જાય છે તો એ ઇઝી થઈ જાય છે. એના માટે બીજું કે ત્યાં છોકરા ફ્લાય કરે એટલે અમારા 2 કોઓર્ડિનેટર હંમેશા ગ્રુપની સાથે અમારા 2 કોઓર્ડિનેટર જાય છે ત્યાં મૂકીને આવે કોલેજમાં. કોલેજમાં ગયા પછી એને
કોલેજનું નોટિફિકેશન છે, ત્યાંનું પોલીસ વેરિફિકેશન છે, ત્યાંનું રજિસ્ટ્રેશન છે, કોલેજમાં લોકોનું રજિસ્ટ્રેશન છે, હોસ્ટેલનું રજિસ્ટ્રેશન છે, એ લોકોને ત્યાં જ ગયા પછી સિટી ટૂર કરાવે છે, કેમ્પસ ટૂર કરાવે છે, સિમ કાર્ડ લઈ આપીએ છીએ. એટલે બધા નાની નાની વસ્તુઓ કેવી હોય, લોકોને બહુ કન્ફ્યુઝન હોય ને, છોકરાઓ ત્યાં પહેલાં જાય એટલે એમને કશું આવડતું નથી હોતું. એટલે સૌથી મોટો બેનિફિટ છે કે અમારા બે કાઉન્સલર, અમારા બે ઓફિસમાંથી સ્ટાફ એ લોકો જોડે જઈ અને બધું મેનેજ કરાય. ત્યાં આગળ જે રીતે અખ્તર સરે વાત કરી, 10-15 દિવસ અમે લોકો રોકાતા હોઈએ છીએ, ત્યાં આગળ અમારા કોર્ડિનેટર હોય છે, એટલે એ લોકોને ગમે ત્યારે સપોર્ટ કરે છે. અને ખાસ વસ્તુ કહીએ, તમારું કેવું છે કે અમારા ઓર્ગેનાઇઝેશનનું એવું છે કે અમે 6-6 વર્ષ સુધી સ્ટુડન્ટના ખાસ ટચમાં રહીએ છીએ. બીજી અગેન વાત કરી કે બધી યુનિવર્સિટી જોડે સીધા ટાઈઅપ છે, તો વચ્ચે કોઈ મીડિયેટરની જરૂર નહીં પડતી. તો અગેન કેવું છે કે બધાને નાનો એવો કોઈ પણ પ્રોબ્લમ હોય ને તો એટ અ ટાઈમ સોલ્યુશન આવી જાય છે. અને એ ગયા પછી બી 6 વર્ષ પછી એનું NMC નું રજિસ્ટ્રેશન કરાવવાનું, નેશનલ મેડિકલ કાઉન્સિલમાં એ લોકો અગર FMG ની પહેલાં એક્ઝામ આપવા જતા, હવે તો નેક્સ્ટ આપવાની છે, તો નેક્સ્ટ વિશે એ લોકોને ગાઈડ કરવાના. કોઈને સપોઝ કે વચ્ચે ગાઈડન્સ જોઈએ છે, થર્ડ ઇયરમાં આયા અને USMLEનું ફોર્મ ભરવું છે, પ્લેબનું ફોર્મ ભરવું છે, કે જર્મની માટે મેં તમને કીધું રીતે ફાકાટની એક્ઝામ આપી હોય, એને કઈ રીતે આપવી અને કઈ રીતે ગાઈડ કરવા. એટલે અગેન કેવું છે કે ટીમ અમારી જોડે એટલી સ્ટ્રોંગ છે ને, એટલે એ લોકોને પ્રોપર ગાઈડન્સ આપી અને પ્રોપર એ વસ્તુને ગાઈડ કરી અને લોકોને ગાઈડ કરે છે. એના માટે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન હંમેશા ફર્સ્ટ ચોઈસ રહ્યું છે અને અમારો એવો જ પ્રયત્ન છે કે હજી બી ફર્સ્ટ ચોઈસ રહે અને અમને બી સફળતા મળે અને લોકો બી લાઈક અમને ખરેખર અમારી જોડે એ લોકો જોડાઈ અને બહુ ખુશ થાય છે, એના પ્રત્યે અમને કેવું છે કે ખૂબ આમ સારું લાગે છે. બિલકુલ અખ્તરજી, શરૂઆતમાં જ આપે જણાવ્યું કે હલાલ ફૂડ છે કે નમાઝ પડવાની જે સમસ્યા છે, આવી અનેક સમસ્યાઓ છે કે જેના કારણે મુસ્લિમ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે 100 વાર વિચાર કરતા હોય છે, તો કયા એવા પડકારો છે અને આપની સંસ્થા કઈ રીતે મુસ્લિમ સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમની મદદરૂપ બને છે? હા, જેવું કે મેં પહેલાં કહ્યું કે અમારી જે 40ની જે ફોરેન એજ્યુકેશન એક્સપર્ટની જે ટીમ છે, જે કહ્યું કે એમને મતલબ બધી જેવી કન્ટ્રી છે, લાઈક કિર્ગિસ્તાન છે, કઝાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, તો અમે મોસ્ટ ઓફલી ત્યાં કેવું છે કે છોકરાઓને સ્ટુડન્ટ્સને ઇઝીલી ત્યાં હલાલ ફૂડ મળી રહે, ત્યાં આજુબાજુમાં મસ્જિદ પણ મળી રહે અને યુનિવર્સિટીના અંદર જે નમાઝ માટે એમને ટાઈમ પણ રજા પણ મળી રહે અને યુનિવર્સિટીના અંદર કેવું છે કે લાઈક એમને અલગથી રૂમ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે નમાઝ માટે. તો અમે આ બધું ધ્યાન રાખીએ છીએ કે લાઈક વાલીઓની જે ચિંતા છે કે મારું છોકરું ગુમરાહ ના થઈ જાય, તો એના કારણે અમે ફર્સ્ટ એવું છે કે ધ્યાન રાખીએ છીએ કે કઈ જગ્યાએ જે મુસ્લિમ સમાજના જે રૂલ્સ અને રેગ્યુલેશન કઈ કન્ટ્રીમાં કઈ યુનિવર્સિટીમાં વધુ પડતા ફોલો થાય છે, તો એ પ્રમાણે એમને અનુલક્ષીને અમે એમને યુનિવર્સિટી અને કન્ટ્રી પ્રોવાઈડ કરીએ છીએ. બિલકુલ ગુલામજી, અખ્તરજી અને સના મેમ, આપ તમામ અમારી સાથે જોડાયા, મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે કે જેના કારણે હવે મેડિકલ અભ્યાસમાં મુસ્લિમ વિદ્યાર્થીની પણ આગેકૂચ જોવા મળી રહી છે. આપ પણ આ સંસ્થાનો સંપર્ક કરી તમારું કે તમારા બાળકનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકો છો. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું, રજા આપશો, નમસ્કાર.